હેલો એવરીવન, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. તો આજે આપણે બનાવીશું માટીના વાસણમાં દહીં જમાવીશું. તો ચલો સૌ પ્રથમ આપણે દૂધને ગરમ કરી લઈએ. તો મેં દહીં જમાવવા માટે મેં અમૂલ ગોલ્ડ ફેટવાળું દૂધ લીધું છે, લગભગ 1 લિટર જેટલું. તો એને બરાબર ઉકાળી લઈશ. તો દૂધમાં ઉબાલ આવી ગયો છે. હવે આપણે 2-3 મિનિટ ધીમી આંચથી ગરમ કરી લઈશું. તો દૂધ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે દૂધને ઠંડુ કરી લઈશું. દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે. તમે આંગળી નાખી જોઈ શકો છો એટલું ગુનગુનું આપણે દૂધ જમાવવાનું છે, એકદમ ઠંડુ નહીં કરી નાખવાનું. તો હવે આપણે એને માટીના વાસણમાં લઈ લઈશું. તો દહીં જમાવવા માટે મેં માટીની હાંડી લીધી છે, આમાં સરસ દહીં જામશે. તો દૂધ બધું જ માટીની હાંડીમાં લઈ લીધું છે. હવે આપણે જમાવવા માટે 1 નાની વાટકી દહીં લીધું છે, મેળવન કરી લઈશું. તો હવે આપણે દહીંને એડ કરી લઈશું અને ચમચીની મદદથી દૂધમાં મિક્સ કરી લઈશું. તો દૂધ અને દહીં સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે હાંડીને ઢાંકી લઈશું. હજી આપણે ઉપરથી કવર કરી લઈશું. તો એના માટે મેં 1 ટોલિયો ગરમ લીધો છે. હવે આમાં હાંડીને આપણે ઉપરથી કવર કરીને ઢાંકી લઈશું. તમે ચાહો તો લોટના ડબ્બામાં યા અનાજના ડબ્બામાં પણ રાખી શકો છો. તો આ રીતે આપણે કવર કરી લઈશું અને 3-4 કલાક આ રીતે રાખી લઈશું. 4 કલાક પછી આપણે જોઈશું. તો લગભગ 4-5 કલાક થયા છે. તો આપણું દહીં એકદમ સરસ ઘટ્ટ જાડીદાર બન્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે ચમચીની મદદથી જોઈ લઈએ. તો કેટલું સરસ મસ્ત દહીં જાડીદાર બન્યું છે ને 4-5 કલાકની અંદર. તો દોસ્તો, મારી રેસીપી પસંદ આવી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો.